તો તરફ અમદાવાદના નવાવાડજ ખાતે રામાપીર ટેકરાની જમીન વિવાદને મુદ્દે સ્થાનિકોએ પૂર્વ કોર્પોરેટર પર આક્ષેપ કર્યા છે. સ્થાનિકોએ વાડજના પૂર્વ કોર્પોરેટર જયેશ પરમાર બિલ્ડરોના ઇશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે અને સાથે જ બિલ્ડરના ઇશારે જયેશ પરમાર તેમને ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે. સ્થાનિકોએ યોજેલી મિટિંગમાં જયેશ પરમાર પહોંચીને મિટિંગ બંધ કરો એમ કહીને લોકોને ધમકાવ્યા હતા. તો પૂર્વ કોર્પોરેટરે સ્થાનિકોના આક્ષેપને નકાર્યા હતા અને કહ્યું હતું કે કેટલાક અસામાજિક તત્વો આ વિસ્તારનો વિકાસ ન થતા હોવાથી કામને અટકાવી રહ્યા છે. એક એવી વાત છે કે સરકારની પુનર્વસન યોજના જે રામદેવપીર ટેકરા ઉપર અમલીકરણ થઈ રહ્યું છે અને એ અનુસંધાનમાં જે વિરોધીઓ ખોટી અફવા ફેલાવતા હતા એ અફવાઓનો રદિયો આપવા માટે હું એ મિટિંગમાં ગયો હતો. અને અત્યારમાં જે હાલ જે પ્રોજેક્ટ ચાલે છે અમદાવાદમાં જે પીપીપી યોજનામાં, તે યોજનામાં પીપીપી મતલબ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, આમાં પબ્લિકને કશું પૂછવામાં આવતું નહીં, પાર્ટનરની ચોખ્ખી તાનાશાહી ચાલે છે. અને આ જે બિલ્ડર અને તેમના કમિશન એજન્ટો દ્વારા અત્યારે જે રીતના આ લોકો તાનાશાહી ચલાવી રહ્યા છે એમાં અમારા જે અમે મિટિંગ બી કરીએ છીએ કોઈ જોડે, અમારી ચર્ચા ચાલે ત્યાં આવીને અમને ધાક ધમકીને એવું આપે.